આજે વણજોયું મુહૂર્ત છે અને લોકો વાહન છે તેની ખરીદી કરતા હોય છે. એડવાન્સ બુકિંગ કરી દીધું હતું અને અત્યારે શોરૂમમાં જોઈ શકો છો કે આ તહેવારનો માહોલ છે તે ઓટોમોબાઈલ સેક્ટરમાં જોવા મળી રહ્યો છે. પહેલેથી જ એડવાન્સ બુકિંગ એટલા માટે કરવું પડે એમ હતું કારણ કે આરટીઓ દ્વારા જે નિયમ લેવામાં આવ્યો હતો કે નંબર પ્લેટ સાથે જ વાહન છે તે આપવામાં આવશે. ત્યારે આપણી સાથે છે જનરલ મેનેજર, વાત કરીશું નથી કે અત્યારે જે રીતે લોકો આવી રહ્યા છે, ખરીદી કરી રહ્યા છે, પરંતુ નંબર પ્લેટ સાથે આપવાની હતી તો તમે કેટલા દિવસ પહેલા એડવાન્સ બુક કરી લીધું? અમે જોવા જઈએ તો અત્યારે 7 દિવસ પહેલાથી 10 દિવસ પહેલા લોકોના ફૂલ પેમેન્ટ કલેક્શન, ફાઇનાન્સના એ બધી વસ્તુઓ અમે કરી અને ઓલમોસ્ટ કસ્ટમરને કંઈ તકલીફ ના પડે અને એક સ્મૂથ પ્રોસેસ થાય જેના લીધે ઓલમોસ્ટ નંબર પ્લેટ સાથે આજે 150+ ડિલિવરીની આજે એક ગણતરી છે અમારા લોકોની જે આજે અહીંયાથી ડિલિવરી કરી રહ્યા છે. 150 થી વધારે જે ફોર વ્હીલર છે તેને અત્યારે ડિલિવરી આપવા માટે જે તે જોઈ શકો છો કે આખા શોરૂમમાં એક માહોલ છે તે જોવા મળી રહ્યો છે. તહેવાર છે, જોકે લોકો કહેતા હોય છે કે મોંઘવારી વધી ગઈ છે, પરંતુ અત્યારે તહેવારને દિવસે જ્યારે લોકો ખરીદી કરતા હોય છે, સોના ચાંદીની હોય કે વાહનોની હોય, ત્યાં તમામ જગ્યાએ અત્યારે ભીડ જોવા મળી રહી છે. કેમેરામેન હરીશ શર્મા સાથે વિપુ પટેલ, News18 Gujarati, અમદાવાદ. આજે વણજોયું મુહૂર્ત છે અને લોકો વાહન છે તેની ખરીદી કરતા હોય છે. એડવાન્સ બુકિંગ કરી દીધું હતું અને અત્યારે શોરૂમમાં જોઈ શકો છો કે આ તહેવારનો માહોલ છે તે ઓટોમોબાઈલ સેક્ટરમાં જોવા મળી રહ્યો છે. પહેલેથી જ એડવાન્સ બુકિંગ એટલા માટે કરવું પડે એમ હતું કારણ કે આરટીઓ દ્વારા જે નિયમ લેવામાં આવ્યો હતો કે નંબર પ્લેટ સાથે જ વાહન છે તે આપવામાં આવશે. ત્યારે આપણી સાથે છે જનરલ મેનેજર, વાત કરીશું નથી કે અત્યારે જે રીતે લોકો આવી રહ્યા છે, ખરીદી કરી રહ્યા છે, પરંતુ નંબર પ્લેટ સાથે આપવાની હતી તો તમે કેટલા દિવસ પહેલા એડવાન્સ બુક કરી લીધું? અમે જોવા જઈએ તો અત્યારે 7 દિવસ પહેલાથી 10 દિવસ પહેલા લોકોના ફૂલ પેમેન્ટ કલેક્શન, ફાઇનાન્સના એ બધી વસ્તુઓ અમે કરી અને ઓલમોસ્ટ કસ્ટમરને કંઈ તકલીફ ના પડે અને એક સ્મૂથ પ્રોસેસ થાય જેના લીધે ઓલમોસ્ટ નંબર પ્લેટ સાથે આજે 150+ ડિલિવરીની આજે એક ગણતરી છે અમારા લોકોની જે આજે અહીંયાથી ડિલિવરી કરી રહ્યા છે. 150 થી વધારે જે ફોર વ્હીલર છે તેને અત્યારે ડિલિવરી આપવા માટે જે તે જોઈ શકો છો કે આખા શોરૂમમાં એક માહોલ છે તે જોવા મળી રહ્યો છે. તહેવાર છે, જોકે લોકો કહેતા હોય છે કે મોંઘવારી વધી ગઈ છે, પરંતુ અત્યારે તહેવારને દિવસે જ્યારે લોકો ખરીદી કરતા હોય છે, સોના ચાંદીની હોય કે વાહનોની હોય, ત્યાં તમામ જગ્યાએ અત્યારે ભીડ જોવા મળી રહી છે. કેમેરામેન હરીશ શર્મા સાથે વિપુ પટેલ, News18 Gujarati, અમદાવાદ.